में बात करीशो देश अने दुनियाना सुपरफास्ट समाचारनी। सौ प्रथम बात करिए तो आ तारीखे केवड़िया में थशे शिक्षण समिट। शिक्षण नीति 2020 ना विविध पासाओ अंगे चर्चा अने विचार विमर्श करवा माटे राज्यना शिक्षण विभागे आगामी 26 ऑक्टोबरे केवड़िया खाते शिक्षण समिट नो आयोजन कर्यो छे, जेनु नाम वेस्टर्न जॉन वाइस चांसलर कॉन्फरन्स ऑन इम्प्लिमेंटेशन ऑफ नेशनल एज्युकेशन पॉलिसी 2020 नो राखवामां आव्यो छे, जेमां देशभरना 400 वधु वाइस चांसलर अने कोऑर्डिनेटर जोड़ाशे। आ उपरांत सीएमनी हाजरीमां आ कार्यक्रमनुं उद्घाटन थनारुं छे। अन्य મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલની એર સ્ટ્રાઇક બાદ આ એરપોર્ટ કરાયું છે બંધ, અનેક લોકોના થયા છે મોત। ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 5 દિવસથી વધુ દિવસથી જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે। આ દરમિયાન ઇઝરાયલની એર સ્ટ્રાઇક બાદ સિરિયાના દસમિક અને અલેપ્પો એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે। તમને જણાવી દઈએ કે આ યુદ્ધમાં ઇઝરાયલમાં મૃત્યુ આંક 1300 ઉપર પહોંચી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 4000થી વધુ છે, તો અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન મેચની ટિકિટ અસલી છે કે નકલી તે તમે જાતે તપાસો। અસલી અને નકલી ટિકિટો અંગે ગાઈડલાઈન જાહેર થઈ છે, તે મુજબ ડાયનેમિક કલર ઇન્ફ્યુઝડ પેપરનો ઉપયોગ ટિકિટમાં થાય છે। જો ટિકિટમાં થોડી છેડછાડ કરો તો ગુલાબી રંગ દેખાશે। સ્પષ્ટ શૂન્ય સુવિધા ટિકિટમાં સામેલ છે, તેથી કોઈ ફેરફાર સરળતાથી શોધી શકાય। મેક્રો સિક્યુરિટી લેનને કાળજીપૂર્વક સંકલિત કરાય છે, જેને માત્ર મેગ્નિફાઈંગ ગ્લાસથી જ જોઈ શકાય છે। દરેક ટિકિટ વ્યક્તિગત બારકોડ સાથે આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણપત ફિલ્મનું નવું ગીત રિલીઝ થયું છે। ટાઈગર શ્રોફની આવનારી ફિલ્મ ગણપતનું પહેલું ગીત હમ આયે હૈના રિલીઝ થયા બાદ હવે બીજું નવું ગીત પણ રિલીઝ કરવામાં આવ્યું છે। આ ગીત જય ગણેશા છે, જેમાં ટાઈગર શ્રોફ ગણપતિ બાપ્પાની ભક્તિ કરતો જોવા મળી રહ્યો છે। આ ગીત સિંગર વિશાલ મિશ્રાએ ગાયું છે, તેણે જ આ ગીત કમ્પોઝ પણ કર્યું છે। ગીતના લિરિક્સ અક્ષર ત્રિપાઠીએ લખ્યા છે। જણાવી દઈએ કે આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।